ટીઆરપી ગેમ ઝોન બાબતે મોટા સમાચાર સામે આવ્યા છે. એસઆઈટીએ કોર્ટમાં સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. તુષાર ગોકાણીએ કહ્યું છે કે ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટેની કોઈ અરજી જ કોર્પોરેશનમાં કરવામાં નહોતી આવી. 25 મે ના રોજ અગ્નિકાંડ સર્જાયા બાદ 26 તારીખના રોજ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા. બનાવના એક દિવસ બાદ અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજ ઉભા કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કોર્પોરેશનનું ઓરિજિનલ રજિસ્ટર્ડનો નાશ કરવામાં આવ્યો છે. જાડેજા ભાઈઓની સૂચનાથી રજિસ્ટર્ડનું નાશ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. તુષાર ગોકાણીએ કહ્યું છે કે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા દ્વારા ખોટી મિનિટ્સ બુક બનાવવામાં આવી હતી. 4 મે ના રોજ કોઈ ગેરકાયદેસર બાંધકામ માટેની અરજી કરવામાં નહોતી આવી, તેમજ 9 મે ના રોજ અરજી સંદર્ભે કોર્પોરેશન દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં નહોતો આવ્યો. પોલીસ દ્વારા આઈપીસીની કલમ 201નો ઉમેરો કરવા બાબતે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આઈપીસી 201ની કલમ પુરાવાના નાશ કરવા બાબતે લાગુ કરવામાં આવતી હોય છે. આરોપી અશોકસિંહ જાડેજાના કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જો કે કેસ પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 4 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પહેલા રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધી આરોપી અને મનપા પૂર્વ ટીપીઓ અધિકારી મનસુખ સાગઠિયા, એટીપીઓ મનસુખ મકવાણા, એટીપીઓ ગૌતમ જોશી અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પણ પોલીસે ધરપકડ કરી હતી અને તમામના રિમાન્ડ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે, ગુજરાતમાં તક્ષશિલા કાંડ, સુરતથી લઈને ટીઆરપી ગેમિંગ ઝોન કાંડ સુધીની અનેકવાર સંદર્ભ આગના અકસ્માતની ઘટનાઓ થતી રહી છે. આમાં કેટલાય લોકો આગમાં ભૂંજાયા છે, કેટલાય પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે, પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી થઈ શકી નથી, જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડ મામલે યોગ્ય કાર્યવાહી થાય તેમ લોકો માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.